નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈમાં રામ પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષત કુંભ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ ગાયત્રી મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ અક્ષત કુંભ રામ પરિવાર તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું, જે બાદ ડભોઈ શહેરના પટેલ વાગા પાસે આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી અને રામ ભગવાનની આરતી કરી કળશ યાત્રા સંપન્ન કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, એડી જોશી, મિતેશ પંચાલ, ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, હિરેન મહેતા સહિત મોટી સંખ્યામાં રામ પરિવાર તેમજ હિન્દુ ભાઈઓ બહેનો કળશ યાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામ. આજ રોજ અયોધ્યાથી પૂજિત અક્ષતજી આવેલા છે એની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ પૂજિત અક્ષત ડભોઈ નગરના પ્રત્યેક ઘરે, પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે. એટલે એ અભિયાન અમારું 1-13 તારીખ સુધીનું ચાલવાનું છે. 22 તારીખે ડભોઈનો સમગ્ર હિન્દુ સમાજ, પ્રત્યેક હિન્દુ ઘર આ અભિયાનમાં જોડાય. 22 તારીખે જે પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એ કાર્યક્રમમાં ઘરે ઘરે દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે એવું આયોજન રામ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. આ રામ મંદિર સુધી, ડભોઈથી વડોદરા, ભાગોળથી રામ મંદિર સુધીનો કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આજે.